दोस्तों, क्या हम चलता है मजावा। गुड मॉर्निंग एवरीबॉडी। फरी एक वक्त आपको हार्दिक स्वागत करो छो आने के लिए भी ना आ चैनल पर यूट्यूब चैनल पर आप सब हार्दिक स्वागत छे। दोस्तों, आज नो आपनो लेक्चर छे चारों गुजरात ना सांस्कृतिक वारसानी सफर। तो मित्रों, अपना लेक्चर नी अंदर अपने आज नव जोईशु अने एक नव शीखवानो प्रयत्न करीशु। तो दोस्तों, अन एकेडमी, लेट्स क्रैक इट। શું તમે તમારી પીએસઆઈ કરી? ચાલો દોસ્તો, તો આજનો આપણો ટાર્ગેટ છે 40 માર્ક્સ, અને એ 40 માર્ક્સ ને કેવી રીતે આપણે કવર કરીએ છીએ તેના વિશેની આજે આપણે માહિતી લઈશું। સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ જીપીએસસી ના સૌથી મોટા અનએકેડેમી ના પ્લેટફોર્મ પર ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, જે તમારા માટે હંમેશા કંઈક ના કંઈક નવું લઈને આવે છે અને તમને ઘણા બધા બેનિફિટ્સ કરી આપે છે। દોસ્તો મિત્રો, અમારી પ્રાઇસ એટલે કે સબસ્ક્રિપ્શનની પ્રાઇસ વધવાની છે। તો દોસ્તો, તમે RJ22 કોડ યુઝ કરીને સબસ્ક્રાઇબ કરી શકો છો અને તમારા પ્લસના બધા જ લેક્ચર્સ જોઈ શકો છો। અને હા, તમારા માટે એક ખાસ વ્યવસ્થા, 15 ઓગસ્ટ બપોરે 12 વાગે એક સરસ મજાનો ટેસ્ટ રાખ્યો છે, તલાટી એક્ઝામ, મેગા હન્ટ એક્ઝામ। હવે દોસ્તો, જો એમાં તમે પ્રથમ નંબર લાવો છો, ફર્સ્ટ રેન્ક, તો તમને અમેઝોન નું 7000 નું વાઉચર ફ્રી માં મળશે। જો તમે સેકન્ડ નંબર લાવો છો તો 5000 નું વાઉચર, અને થર્ડ રેન્ક લાવો છો તો 2000 નું વાઉચર તમને ફ્રી માં મળે છે। તો દોસ્તો, બસ આ પરીક્ષા ને અનએકેડેમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી લો અને આ પરીક્ષાને એનરોલ કરી લો। જસ્ટ ઓનલી RJ22 નામનો કોડ યુઝ કરવાનો છે દોસ્તો, બરાબર છે? ચલો દોસ્તો, આ એક્ઝામ તો આપણે લેવાઈ ગઈ છે, એક્ઝામની શરૂઆત કરીએ હવે, બરાબર છે? ગુજરાતમાં બુદ્ધનો સૂપ ક્યાં આવેલો છે? અવાજ ક્લિયર આવે છે? ગુજરાતમાં બુદ્ધનો સૂપ ક્યાં આવેલો છે? ચલો, મારો સાઉન્ડ ક્લિયર છે? બધાને આવે છે ને? કમ્પ્લીટ સંભળાય છે? ગુજરાતમાં બુદ્ધનો સૂપ ક્યાં આવેલું છે? વેરાવળ, દ્વારકા, દેવની મોરી અને વલસાડ। તો આપણો સાચો જવાબ છે દેવની મોરી। ગુજરાતમાં બુદ્ધનો સૂપ ક્યાં આવેલો છે? આવું આપણને પરીક્ષામાં પૂછાય તો આપણો જવાબ છે દેવની મોરી। એકદમ ક્લિયર આપણો અવાજ છે, અને હવે તમને આગળ બધું ક્લિયર થઈ જશે। ઇઝ ઇટ ક્લિયર? હા, તો આજના 40 ક્વેશ્ચન એટલે મોસ્ટ આઈએમપી તમારા માટે। યસ, પ્રખ્યાત મોઢાના મેળાની જગ્યા પર કેટલી નદીઓનો સંગમ થાય છે દોસ્તો? પ્રખ્યાત મોઢાના મેળાની જગ્યા પર કેટલી નદીઓનો સંગમ થાય છે દોસ્તો? આવો પ્રશ્ન પૂછ્યો છે। 4, 7, 5 અને 3, તો આપણને શાંતિથી જવાબ શોધી લેવાનો દોસ્તો। તેરે સાત રહેના હે તો 7 તો બરાબર છે, હા 7 નંબર યાદ રાખવાનો છે। ધોનીનો પણ લકી નંબર છે, અને આ નદીઓનો સંગમનો નંબર પણ કેટલો છે? 7। 7 એવી નદીઓ છે જ્યાં પ્રખ્યાત બૌઠાના મેળાની જગ્યાએ ભેગો થાય છે, ભેગી થાય છે, સંગમ થાય છે દોસ્તો। ત્રીજો પ્રશ્ન, ગુજરાતના સામાજિક અગ્રણી શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ આપો। હવે મિત્રો, તમને ઓળખ માંગી છે,
ગુજરાતના સામાજિક અગ્રણી શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ આપો. પ્રસિદ્ધ ગાયક, વૈજ્ઞાનિક, લેખક, પત્રકાર કે રંગભૂમિના કલાકાર શું હતા, શું છે? તો આપણો જવાબ છે લેખક પત્રકાર. શું યાદ રાખશો? લેખક અથવા તો પત્રકાર. તો ગુજરાતના સામાજિક અગ્રણી શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ એટલે કે લેખક અને પત્રકાર આપણો જવાબ રહેશે. ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામાયિકનો તંત્રી પદ સ્વીકાર્યો? શામળદાસ ગાંધી, ઇન્દુલાલ યાજ્ઞિક, ઝવેરચંદ મેઘાણી કે ઉમાશંકર જોશી? તો કોની ઈચ્છાથી? પરીક્ષામાં પૂછાય કોની ઈચ્છાથી, તો ઇન્દુલાલ યાજ્ઞિક. શું જવાબ આપવાનો છે દોસ્તો? ઇન્દુલાલ યાજ્ઞિક. બરાબર. પાંચમો પ્રશ્ન. ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે તેને શું કહેવાય છે? ગુજરાતના આદિવાસી વિસ્તારમાં, ગુજરાતનો એક આદિવાસી વિસ્તાર છે જ્યાં ચોક્કસ દિવસે દર અઠવાડિયે જે મેળા ભરાય એને વેચાણઘર કહેવાય, હાટે કહેવાય, કલા પ્રદર્શન કહેવાય કે હાથશાળા મેળો કહેવાય? તો એનું એ લોકોએ પરફેક્ટ નામ આપ્યું છે દોસ્તો. વાહ વાહ વિપુલભાઈ, વેરી ગુડ, ચાર્મિંગ, વેરી ગુડ. સારી મહેનત છે દોસ્તો તમારી. યસ, રાઈટ આન્સર છે હાટે. શું જવાબ છે દોસ્તો? હાટે. ઘણા મિત્રો અત્યારે લાઈવમાં ચેટમાં આન્સર આપે છે, થેન્ક યુ સો મચ, તમનો ઘણો ઘણો આભાર. અને હજી પણ આ રીતે તમે આન્સર આપી શકો છો. યસ દોસ્તો, પૂજ્ય મોરારી બાપુના જન્મ સ્થળનું નામ જણાવો. તલગાજરડા, ભાવનગર, મહુવા, બોટાદ. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર મોરારી બાપુનો જન્મ. વાહ વાહ વાહ, ચાલો રાઈટ આન્સર મળી ગયો છે તલગાજરડા. શું જવાબ આવશે? તલગાજરડા. થેન્ક યુ સો મચ દોસ્તો. અને બધા મોરારી બાપુને ઓળખતા તો હશે જ. ગાંધીજીના મોટા પુત્ર, સૌથી મોટા પુત્ર હરિલાલ પર લખાયેલું પુસ્તક કયું હતું? મોરારી બાપુ નીરજ ચોપરાને 25,000 રૂપિયા આપશે. થેન્ક યુ સો મચ, ઇટ ઇઝ અ ગુડ ન્યૂઝ ફોર યુ એન્ડ અસ. અંધાર ઉજાશ, પ્રકાશ કિરણ, પ્રકાશનો પડછાયો કે પ્રકાશપુંજ? તો દોસ્તો પ્રકાશનો પડછાયો. વેરી ગુડ સુમેશભાઈ, સારી મહેનત છે દોસ્તો તમારી. પ્રકાશનો પડછાયો, ગુજરાતના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલું પુસ્તક પ્રકાશનો પડછાયો છે. વેરી ગુડ દોસ્ત, વેરી ગુડ, નાઇસલી ડન બાય યુ. ગાંધીજીના પાંચમા પુત્રનું નામ જીવણલાલ. વાહ ચાર્મિંગ, વાહ, શું વાત છે ભાઈ, ગ્રેટ નોલેજ. હા દોસ્ત, ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાયેલું છે? ખેડા, વડોદરા, નડિયાદ અને આણંદ. તો દોસ્તો એનો જવાબ આપણી પાસે છે નડિયાદ. તો સાક્ષર ભૂમિ જ્યારે પણ પૂછાય તો આપણે શું લખી આવવાનું છે? નડિયાદ. વિદ્યાનગરી, એવું પણ તમે ક્યાંક નામ સાંભળ્યું હશે. યસ, વેરી ગુડ. તો દોસ્તો નડિયાદ એ તમારો સાચો જવાબ છે. બરોડા પુસ્તક. ઓહો, ચલો, ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ
જાણીતું કયું છે? ગાંધીજીએ ઘણા બધા પુસ્તકો લખ્યા, પણ એમાંથી સૌથી વધારે જાણીતું પુસ્તક કયું હતું? સત્યના અવાજ ક્લિયર નથી આવતો મારો? અવાજ ક્લિયર આવે છે? અવાજ ક્લિયર આવે છે મારો? મારો અવાજ ક્લિયર આવે છે? મારો અવાજ ક્લિયર આવે છે દોસ્તો? બેકગ્રાઉન્ડ સાઉન્ડ આવે છે? ઓકે, ચેક કરી લઉં છું. ક્લિયર નહીં? ઓકે ઓકે ઓકે. ચલો, હવે મારો અવાજ ક્લિયર છે? હવે અવાજ ક્લિયર આવે છે? સત્યના પ્રયોગ. તો ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું પુસ્તક સત્યના પ્રયોગો છે દોસ્તો. ચલો, જવાબ આપતા રહેજો અને કહેતા રહેજો. મારો અવાજમાં કોઈ ક્લેરિફિકેશન ના હોય તો આપણે એને સુધારો કરી દઈશું. ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભ મેળો ભરાય છે? દર 18 વર્ષે, યાદ રાખજો, દર 18 વર્ષે. ગાંધાર, જેબુસર, દહેજ અને ભાડભૂત. તો આપણો જવાબ શું આવશે? 18 વર્ષે કુંભ મેળો ભરાય છે, ભાડભૂત. તો રાઈટ આન્સર છે દોસ્તો ભાડભૂત. એકદમ પરફેક્ટ. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે દોસ્તો? કયા કયા જિલ્લામાં જવાનું છે? બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે? મોરાયો નૃત્ય, મરચી ટિપ્પણી અને કૌફ ગૂંથણ. તો દોસ્તો રાઈટ આન્સર છે મોરાયો. કયું નૃત્ય દોસ્તો યાદ રાખવાનું છે? મોરાયો નૃત્ય. વેરી ગુડ, વેરી ગુડ. યસ દોસ્તો, વેરી ગુડ, નાઇસ ડન બાય યુ. ગુજરાતના કયા શહેરની બાંધણી સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે દોસ્તો? દેશભરમાં. તો એવી કઈ સાડી? બાંધણી સાડી ભાવનગરમાં છે, ભોજમાં છે, જામનગરમાં છે કે જૂનાગઢમાં છે? તો દોસ્તો બાંધણીનું નામ પડે એટલે જામનગર ભૂલી શકાય નહીં. બાંધણી અને જામનગરનો એકદમ ક્લોઝ રિલેશન છે. તો જામનગર જવાબ લખવાનો છે દોસ્તો. જ્યારે પણ તમને એક્ઝામમાં પૂછાય કે ગુજરાતના કયા શહેરની બાંધણી, તો દોસ્તો જામનગર લખીને આવવાનું છે. હા, પરીક્ષામાં પૂછાશે આવું બધું જ. ભક્તિ નિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નિડર બની રજૂ કર્યા છે? ભક્તિ નિકેતનનો આશ્રમ, ત્યાં કયા સંન્યાસી હતા જેમણે ક્રાંતિકારી વિચારોને સ્પષ્ટ અને નિડર બનીને રજૂ કર્યા છે? સ્વામી દયાનંદ, સ્વામી વિવેકાનંદ, સ્વામી સચ્ચિદાનંદ, સ્વામી સરસ્વતી ચંદ્ર. વેરી ગુડ. ચલો, ઘણા બધાનો જવાબ સાચો આવી ગયો છે. થેન્ક યુ સો મચ. સ્વામી સચ્ચિદાનંદ, યસ. તો ભક્તિ નિકેતન આશ્રમમાં સ્વામી સચ્ચિદાનંદ રાઈટ આન્સર છે. નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વના વારસાના સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે? વર્લ્ડ હેરિટેજ તરીકે કોને લીધું છે? ગીર અભયારણ્ય, ચાંપાનેર, સૂર્ય મંદિર મોઢેરા કે પછી દ્વારકા મંદિર?
બરાબર એવું કઈ વસ્તુ છે જેને હમણાં જ યુનેસ્કો એ વર્લ્ડ હેરિટેજ માં લીધું છે? તો દોસ્તો એ છે ચાંપાનેર. શું નામ લેવાનું છે? ચાંપાનેર. યસ બીના પટેલ. તો નીચેના માંથી કયું સ્થળ વર્લ્ડ હેરિટેજ? ચાંપાનેર. હા, જેને હમણાં જ બરાબર છે સામેલ કરી લીધું છે. ફર્સ્ટ ગુજરાત ચાંપાનેર 2004, 2014 રાણકી વાવ, 2017 અમદાવાદ, 2021 ધોળાવીરા. થેન્ક યુ સો મચ ચાર્મિંગભાઈ, ગુડ નોલેજ. 40મી સાઇટ. યસ યસ ચાર્મિંગ. ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે અને ક્યાં આવેલું છે? સૌથી મોટું પુસ્તકાલય પૂછ્યું છે. સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ, એમજી લાઇબ્રેરી અમદાવાદ, યુનિવર્સિટી લાઇબ્રેરી જામનગર. તો દોસ્તો સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા. અને બરાબર છે, જૂનું સંગ્રહાલય પૂછાય ને તો કચ્છ લખવાનું, અને મોટામાં મોટું પુસ્તકાલય લખે તો સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા. હા, સૌથી જૂનું ભુજ બરાબર, અને સૌથી મોટું પુસ્તકાલય તો સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા. ચલો 16મો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. સામાજિક સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ગોળ ગધેડા મેળો ક્યાં ઉજવવામાં આવે છે? આદિવાસીઓનો ગોળ ગધેડાનો મેળો, ગોળ ગધેડાનો મેળો ડાંગ જિલ્લામાં, દાહોદ જિલ્લામાં, વલસાડ જિલ્લામાં કે પછી પંચમહાલ જિલ્લામાં? એનો રાઈટ આન્સર આપણે આપી દેવાનો હંમેશા દાહોદ. શું જવાબ આપવાનો છે? દાહોદ. યસ, દાહોદ ઇઝ ધ રાઈટ આન્સર. ચલો 17મો ક્વેશ્ચન તમારી સ્ક્રીન પર. પિથોરો કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે? બરાબર, આપણે દરેક જાતિમાં અલગ અલગ ભગવાન હોય છે, બરાબર છે. હા, આપણે પણ આપણા પોતાના કુળ પ્રમાણે કુળદેવીના દર્શન કરતા હોઈએ છીએ. મીના, ગરાસિયા, રાઢવા કે રોડિયા? તો દોસ્તો સાચો જવાબ છે આપણો રાઢવા. તો પિથોરો એ રાઢવા જાતિના સર્વોચ્ચ ભગવાન છે, અને આ રાઠવા ભગવાન મૂળ આફ્રિકામાંથી આવેલા. અને આવું ગ્રેટ નોલેજ આપણા ચાર્મિંગભાઈ છે, થેન્ક યુ સો મચ. જામનગર જિલ્લામાં આવેલા ખૂબ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે? પહેલા તો ક્યાં જવાનું દોસ્તો તમારે? જામનગર જિલ્લામાં ત્યાં કયા મંદિરો? ખૂબ મંદિરો કઈ સ્થાપત્ય શૈલીના છે? રોમન, મોગલ, ચાલુક્ય અને ઇન્ડો આર્યન. તો પ્રશ્નનો જવાબ છે આપણો ચાલુક્ય. યસ. તો સ્થાપત્ય કઈ શૈલીનું સ્થાપત્ય છે દોસ્તો? ચાલુક્ય. એકદમ પરફેક્ટ આન્સર. તો જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો ચાલુક્ય સ્થાપત્ય શૈલીના છે. નાગરની ચાલુક્ય સાચી વાત છે. સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા? સ્વામી હરિદાસ ગૌડિયા પ્રણાલી, રસિક પ્રણાલી, વારકરી પ્રણાલી અને સખી પ્રણાલી. પ્રશ્નને સમજી લીધો? ગૌડિયા પ્રણાલી, રસિક પ્રણાલી, વારકરી પ્રણાલી અને સખી પ્રણાલી. તો આપણો જવાબ છે સખી પ્રણાલી. જતીનભાઈ ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ એવરીબડી. ચલો મારા દોસ્તો ઘણા બધા જોઈન થઈ ગયા છો. રૂપેશભાઈ હેલો, હેતુ એન્ડ જતીન એન્ડ
विपुल भाई, जिगर भाई, चार्मी भाई, पीना जी, थैंक यू सो मच दोस्तों लाइव लेक्चर्स में ज्वाइन થવા માટે. સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા? તો સખી પ્રણાલી આપણો સ્વામી સાચો જવાબ છે. સ્વામી હરિદાસ સખી, બરાબર છે. સ્વામી હરિદાસ સખી આવો યાદ રાખી શકો છો. ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા હતા? બેકગ્રાઉન્ડ વોઇસ માં હવે આવે છે. બેકગ્રાઉન્ડ વોઇસ મેં મારું માઇક પણ એટલે કાઢી નાખ્યું કે જેથી તમને પ્રોબ્લેમ્સ ના થાય. હવે મારો બેકગ્રાઉન્ડ વોઇસ આવે છે. ચલો, ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા હતા? ખોડીદાસ પરમાર, છગનભાઈ જાદવ, વાસુદેવ સ્માર્ટ, કાંતિભાઈ પરમાર. ઓકે, આટલું બધું સાઉન્ડ ઇફેક્ટ છે, બીજા રૂમનો અવાજ બી અહીંયા આવી જાય છે. ઓકે, ખોડીદાસ પરમાર. તો રાઈટ આન્સર છે ખોડીદાસ પરમાર. મીરાબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા? મીરાબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા? નવધા ભક્તિ, મથુરા ભક્તિ, પંચસખા અને સહજ. હા, ગુડ મોર્નિંગ, કેમ છો? મારી મજામાં ને. તો આપણો જવાબ છે બી. શું જવાબ છે? બી, મથુરા ભક્તિ. યસ, ઓકે, થેન્ક યુ સો મચ. હા સર, માઇન્ડ બહુ ડિસ્ટર્બ થાય છે બેકગ્રાઉન્ડ સેવન નામનો વોઇસ, સોરી દોસ્તો. હવેના લેક્ચરમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક, બેકગ્રાઉન્ડ જે સાઉન્ડ આવે એ ક્લિયર કરી દઈશ એક તો, બરાબર છે. સીતાજીની કાંચળી, સીતાજીની કાંચળી ના લેખક કોણ છે? દિવાળીભાઈ, ગૌરીભાઈ, કૃષ્ણાભાઈ રાતવ. તો આપણા સવાલનો જવાબ છે કૃષ્ણાભાઈ. સીતાજીની કાંચળીના લેખક કોણ છે? બરાબર, સાચો જવાબ છે કૃષ્ણાભાઈ. મીનાજી એ ના આવે, સી આવે, કૃષ્ણાભાઈ, પરફેક્ટ આન્સર. ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે? ક્ષત્રિય, સોમપુરા, ભીલ અને વૈશ્ય. ગુજરાતમાં મંદિર બાંધવાની કળા, ઓકે, રાઈટ આન્સર દોસ્તો, રાઈટ આન્સર, સોમપુરા. બરાબર, કયો સમુદાય છે કે હજી એને પણ આ કળાને પોતાની સાથે સાચવી રાખી છે? તો દોસ્તો એનો જવાબ છે સોમપુરા. યસ, મને લાગે છે આજે તમારા 40-40 ક્વેશ્ચનનો ટાર્ગેટ પૂર્ણ થઈ જશે. ગુજરાતના કયા શૈક્ષણિક સંકુલ સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે? ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને ગુજરાત વિદ્યાપીઠ. બરાબર, શૈક્ષણિક સંકુલ અથવા સંસ્થા જેમાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે. યસ દોસ્તો, વેરી ગુડ, નાઇસ આન્સર, ગુજરાત વિદ્યાપીઠ. તો શું જવાબ રહેશે તમારો? ગુજરાત વિદ્યાપીઠ. બેચિસ કોર્સ આપણા અનએકેડેમીમાં શરૂ થઈ ગયા છે 7 ઓગસ્ટ. બરાબર, અસ્મિતા નામની એક બેચ છે 9 ઓગસ્ટ. બરાબર, એક પીએસઆઈ અને એએસઆઈ ની એક બેચ શરૂ થઈ ગઈ છે દોસ્તો, અને 9 ઓગસ્ટે બેચ નંબર 10 શરૂ થઈ ગઈ છે, જેનું નામ છે પરિવર્તન. અને દોસ્તો ગઈકાલે જ શરૂ થઈ છે 11 ઓગસ્ટે બેચ નંબર 8 સારથી પ્રિલિમ અને મેન્સ માટે. બરાબર છે, જૂના ગુજરાતી નાટકોમાં
કોના નાટકો શિખામણીઓ તરીકે ઓળખાતા હતા? નરસિંહ વિભાકર, ફૂલચંદ શાહ, મણિશંકર ભટ્ટ અને ડાયાભાઈ ધોળાસાજી. બરાબર, ધોળસાજી. ધોળસાજી, ચલો તો સાચો જવાબ આપો ડાયા શિખામણ આપે. સો ડાયા શિખામણ આપે, યાદ રાખજો ડાયા શિખામણ. હા, ડાયાભાઈ ડાયા શિખામણ આપે. બરાબર, જે લોકો ભટ્ટ ડાયા હોય, જે ડાયા હોય એ શિખામણ આપે. બરાબર છે. અમુક પુત્ર ગુજરાત વિદ્યાપીઠ વિદ્યાપીઠ સેતુ. વેરી ગુડ ચાર્મિંગ, ગુડ ગોઈંગ, ગુડ ગોઈંગ ઓલ ગર્લ્સ એન્ડ ગાઈઝ. રોનુ, વેરી ગુડ. તો ડાયાભાઈ એ શિખામણ આપે છે. ચલો, વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે? એકદમ સિમ્પલ આન્સર છે, સિમ્પલ આન્સર છે દોસ્તો. હા, રાજકોટ, વડોદરા, પોરબંદર અને પાટણ. વાહ વાહ, આવી જ રીતે યાદ રાખજો સર. ઓકે ઉર્વેશ, વેરી ગુડ. તો વોટસન ક્યાં આવ્યું છે? હવે વોટસન ક્યાં આવ્યો છે? યસ, બરાબર, વોટસન ને રાજકોટમાં આવીને કોટ પહેર્યો. બરાબર, રાજકોટમાં વોટસન ડિંગલી. હા, ડિંગલી સંગ્રહાલય. બરાબર, રાજકોટ વોટસન. બરાબર છે. વોટસન એ રાજમાં આવીને કોટ પહેર્યો, અથવા તો જે કોટ ક્યારે પહેરી ન શકાય એવો કોટ, તો રાજકોટ. અને એ કોનો કોટ? તો કે વોટસન નો. બરાબર છે. હા, વેરી ગુડ, આ રીતે પણ યાદ રાખો. ચલો દોસ્તો, બંને વિધાનોને વાંચો અને નીચે આપેલા વિકલ્પો પસંદ કરીને જવાબ. પહેલો નંબર એવું લખ્યું છે કે રણછોડભાઈ ઉગાયરા, એટલે રણછોડ આપલી ખાવ એવી રીતે ઓળખાતા હતા. અને બીજું વાક્ય લખ્યું છે લક્ષ્મી વિજય ડ્રામા ગ્રુપના સભ્યો રણછોડદાસ ગુજરાતી નાટકના શેક્સપિયર તરીકે ખ્યાતનામ છે. બરાબર, તો એવું લખ્યું છે એમાં કે એક સાચું ને બીજું ખોટું. પછી બી માં લખ્યું છે એક અને બંને સાચા, અને સી માં લખ્યું છે એક અને બંને બે ખોટા, અને ડી માં લખ્યું છે એક ખોટું છે અને બીજું સાચું છે. તો આપણો આન્સર સી છે દોસ્તો, બંને ખોટા છે, નથી સાચા, બંને માંથી બંને ખોટા છે. બરાબર, એક સાચો. ના 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 ના, રણછોડરાયને કોઈ દાડો આમલી ખાવ તરીકે ઓળખાયા જ નથી, અને લક્ષ્મી ડ્રામા ગ્રુપ જે છે એને ગુજરાતના નાટકનો શેક્સપિયર પણ કહેવામાં આવ્યો નથી. કાલિદાસ છે. ચલો, આ લાઇબ્રેરીઓને ગોઠવવાની છે. કઈ લાઇબ્રેરી ક્યાં આપેલી છે? તો આપારાવ ભોલાનાથ લાઇબ્રેરી, બેંક લાઇબ્રેરી, રાયચંદ દેવચંદ લાઇબ્રેરી, પાટણ લાઇબ્રેરી, રાજકોટ, ભાવનગર, અમદાવાદ ને ભરૂચ. ચલો દિમાગમાં સોચો કોણ સા જવાબ સહી છે. યસ દોસ્તો, યુ કેન, તમે કરી શકો છો. યસ યસ યસ, વાહ વાહ વાહ. ચાલો ચાલો ચાલો, થઈ ગયો. હા, ઓકે, જવાબ બી તમારો સાચો છે. જો પહેલામાં સી, એટલે કે આપણા ભોલાનાથ લાઇબ્રેરી એટલે કે અમદાવાદ, બી એ એટલે બેંગ લાઇબ્રેરી રાજકોટ, થર્ડ ડી રાયચંદ દીપચંદ લાઇબ્રેરી ભરૂચ, અને ચોથામાં પાટણ લાઇબ્રેરી રાજકોટ. તો આ રીતે બી તમારો રાઈટ આન્સર છે દોસ્તો. યસ યસ, યુ કેન. ઉષા ભગવાન કૃષ્ણના પૌત્ર વધુ એ જે નૃત્યની લાસ્ય શૈલીનો ખ્યાતનામ કરી તે કયા નામે ઓળખાય છે? મેરરાસ, ગરબા, ટિપ્પણી અને ઘુમર. તો આપણો રાઈટ આન્સર છે
ગરબા શું જવાબ છે દોસ્તો ગરબા ઉષ્મા સોરી ઉષા ભગવાન કૃષ્ણના પૌત્ર વધુએ જે નૃત્યની લાસ્ય શૈલીને ખ્યાતનામ કરી એ છે દોસ્તો ગરબા શું જવાબ આપવાનો છે ગરબા અજરક છાપરામ સેના પર થાય છે મસ્ત પ્રશ્ન છે અજરક છાપકામ છાપકામ કરો કાપડ પર થાય છે સિરામિક પર થાય છે ટેરાકોટા પર થાય છે કે ધાતુના વિભાગન પર થાય છે તો યાર છાપકામ તો સરળ છે એકદમ કૃષ્ણના પુત્ર વધુ રાઈટ આન્સર હતો કાપડ અજરક છાપકામ સેના ઉપર થાય છે દોસ્તો તો કાપડ ઉપર જ થાય છે નથી સિરામિક પર ટેરાકોટા કે ધાતુના કોઈ વિભાગન પર નહીં અજરકનું છાપકામ કાપડ પર થાય છે ના ચાર્મિંગ ધાતુ પર નહીં થતું આઈ આઈ એમ અમદાવાદના આર્કિટેક્ટ નીચેનામાંથી કયા છે હવે અમદાવાદનું તમે આઈઆઈએમ તો નામ સાંભળ્યું હશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બરાબર છે આ મેનેજમેન્ટના કોર્સિસ ચાલે છે હવે આનું આર્કિટેક્ટ કોણે કર્યું ચાર્લ્સ કોરિયા લુઈસ કહાન હાફિઝ કોન્ટ્રાક્ટર કે ફેક્ટરી તો રાઈટ આન્સર છે દોસ્તો લુઈસ કહાન શું જવાબ આપવાનો છે લુઈસ કહાન ના વગા અજરકમાં કાપડ આવે છે ધાતુ નથી આવતી બેટા યસ લુઈસ કહાન બત્રીસમો ક્વેશ્ચન તમારી સ્ક્રીન પર જનતા વોચ કોને દોરી હતી જનતા વોચ કોને દોરી હતી ગુલામ મોહમ્મદ શેખ ભૂપેન ખખર જયરામ પટેલ અને નસરીન મોહમ્મદી તો આપણો રાઈટ આન્સર છે યસ વેરી ગુડ ભૂપેન ખખર જનતા વોચ ને દોરના ભૂપેન ખખર છે ભાઈ જનતા વોચ યસ દોસ્તો ભૂપેન ખખર રાઈટ આન્સર દોસ્તો કચ્છ ભીંત ચિત્ર કહેવાય ખાલી જગ્યા અસુરની શિલ્પાલ કામણગારી મેનસ મેનેસ અને અરબિંપાલ કચ્છ ભીંત ચિત્ર કહેવાય છે દોસ્તો શું કહેવાય છે તમારે જવાબ આપવાનો છે ચાલો ચાલો ફટાફટ શું જવાબ આપશે બી ઇઝ ધ રાઈટ આન્સર કામણગારી શું જવાબ આપશે કામણગારી યસ યસ કચ્છ ભીંત ચિત્ર કહેવાય કામણગારી રાઈટ આન્સર છે દોસ્તો રાઈટ આન્સર વતન ચિત્ર એટલે શું કયું ચિત્ર વતન ચિત્ર કાપડ પરનું ચિત્ર સિલ્ક સ્ક્રીન છત પરનું ચિત્રકામ કે વુડ કટ છે રાઈટ આન્સર છે છત પરનું ચિત્રકામ સર અનિરુદ્ધની પત્ની આપશે ઉષા ગરબા હા 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 એક ને અનિરુદ્ધની પત્ની ઉષા પુત્ર વધુ ચલો વતન ચિત્ર એટલે શું છત પરનું ચિત્રકામ તો રાઈટ આન્સર છે દોસ્તો છત પરનું ચિત્રકામ બરાબર વતન ચિત્ર આજના બધા જ પ્રશ્નો મોસ્ટ આઈએમપી હતા દોસ્તો અને હજી બીજા 5 ક્વેશ્ચન બાકી છે ત્યાર પછી આપણો લેક્ચર ફિનિશ થઈ જશે નીચેના પૈકી કયા જિલ્લામાં ઝાલાવાડી બોલી બોલાય છે આ પ્રશ્નનો તો પૂરેપૂરા માર્ક્સ મળવા જોઈએ ભાવનગર સુરેન્દ્રનગર જામનગર કે જૂનાગઢ ઝાલાવાડી એક જ જગ્યાએ બોલાય છે દોસ્તો બરાબર અને એનું નામ છે સુરેન્દ્રનગર યસ 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 યુ આર 100% રાઈટ દોસ્તો તો રાઈટ આન્સર છે સુરેન્દ્રનગર યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં કઈ ગુજરાતી ફિલ્મને હ્યુમન રાઇટ્સ એવોર્ડ પ્રાપ્ત થયો હતો યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં કઈ ગુજરાતી ફિલ્મને
ह्यूमन राइट्स अवार्ड प्राप्त थयो हतो दोस्तों तो कंकु तानारीरी भवनी भवाई जेर तो पिता रे पिता छे जाणी जाणी बराबर तो आपणो जवाब छे भवनी भवाई नो तानारीरी बराबर तो यूनेस्को आंतरराष्ट्रीय फिल्मोत्सवमां भवनी भवाई ने नंबर वन आप्यो छे दोस्तों ह्यूमन राइट्स अवार्ड आप्यो छे ह्यूमन राइट्स अवार्ड ગુજરાતના ભવની ભવાઈ પન્નાલાલ પટેલ ગુજરાતના પુસ્તકાલય ચળવળ ચળવળને ઇંગ્લિશમાં મૂવમેન્ટ કહેવાય ના પ્રણેતા કોણ હતા ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ હતા એલેક્ઝાન્ડર કિનલો ઓર્બર્સ ફતેસી ગાયકવાડ રાખીલના રાજજી ત્રીજા અને મોતીભાઈ અમીન ઓકે तो एना नो एलेक्जेंडर मोती भाई अमीन साचो जवाब छे गुजरात ना पुस्तकालय चळवळ ना प्रणेता मोती भाई अमीन बराबर यस चार्मिंग वेरी गुड गुजरात मा चलो लास्ट टू क्वेश्चंस रिमेनिंग नाउ गुजरात मा આધુનિક સુધારા ચળવળના પિતા કોણ હતો આધુનિક સુધારા છે નવા નવા સુધારા થયા એ ચળવળના પિતા કોણ દુર્ગારામ મહેતા દલપતરામ નર્મદ કે ભોલાના સારાભાઈ તો આપણો જવાબ છે હા દુર્ગારામ મહેતા શું કહેતા આધુનિક સુધારા કહેતા દુર્ગારામ મહેતા શું કહેતા આધુનિક સુધારા કહેતા અને આધુનિક સુધારા કરીને બતાવ્યા દુર્ગારામ મહેતાએ યસ દોસ્તો રાઈટ આન્સર ગુજરાતમાં આધુનિક શિક્ષણના પ્રણેતા હવે શિક્ષણના પ્રણેતા કીધું છે આધુનિક સુધારા નથી શિક્ષણના પ્રણેતા એના પિતા કોણે ગણશો તો અંબાલાલ સારાભાઈ રણછોડદાસ કેતરદાસ અને લોર્ડ બિશપકાર અને ટીસી હો વેરી ગુડ ચલો રાઈટ આન્સર છે નો 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 અમલન નહીં રણછોડદાસ ગિરધરદાસ શું જવાબ આપીશું આપણે રણછોડદાસ આધુનિક શિક્ષણના પ્રણેતા પૂછ્યું કોણે મહેનત કરી એવું નથી પૂછ્યું પ્રણેતા કોણ તો કે રણછોડદાસ ગિરધરદાસ ચલો બીએપીએસ બાપ્સ નું પ્રથમ મંદિર ક્યાં આવેલું છે આજનો છેલ્લો પ્રશ્ન વડતાલમાં છે મોચાસણ છે મણિનગર છે કે સારંગપુર છે વેરી ગુડ કેટલા લોકો જવાબ આપે છે મારે જોવું છે ચલો ફટાફટ ચલો મોચાસણ આનંદ સાચો જવાબ મળી ગયો મોચાસણ આનંદ બીએપીએસ નું પહેલું જે મંદિર છે ફર્સ્ટ એ મોચાસણ આણંદમાં આવેલું છે બરાબર દોસ્તો હા મોચાસણ આણંદમાં આવેલું છે અને હા દોસ્તો છેલ્લે જતા જતા તમને કહી દઉં છું મિત્રો મારા લેક્ચર્સ અટેન્ડ કરવા હોય તો તમે અનએકેડેમીની એપમાં જોડાઈ શકો છો રજનીકાંત પટેલ એજ્યુકેટર તરીકે મારું નામ છે ફોલો કરી શકો છો અને આવા જ સારા સારા લેક્ચર્સ ત્યાં એટેન્ડ કરી શકો છો તમને અનએકેડેમીમાં આટલી વસ્તુ કવર થાય છે જીપીએસસીના ક્લાસ 1 2 એન્ડ 3 બિન સચિવાલય ક્લાર્ક ડીવાયએસઓ ડીવાય મામલતદાર એટીડીઓ પીઆઈ પીએસઆઈ એએસઆઈ એસટીઆઈ તલાટી એન્ડ કોન્સ્ટેબલ એન્ડ આરએફઓ એન્ડ હેડ ક્લાર્ક એન્ડ આસિસ્ટન્ટ જીએમટીસી બધી જ વસ્તુ તમને ત્યાં શીખવાડવામાં આવે છે દોસ્તો તમારો કોર્સ કમ્પ્લીટ થાય છે મિત્રો ત્યાં અમે તમને જ્યારે સબસ્ક્રિપ્શન લો છો તો 10% ડિસ્કાઉન્ટ આપીએ છીએ એક્ઝેક્ટલી તમે 2 વર્ષનું લો તો એ તમને બહુ જ સસ્તું પડે છે અને તમારી પરફેક્ટ પ્રિપેરેશન થઈ શકે અને જેનો ભાવ થઈ ગયો છે મારો કોડ યુઝ કરો RJ22 તરત જ 7560 થઈ જશે અને દોસ્તો તમે જે લેક્ચર્સ જોયા હશે ને કોઈન પણ યુઝ કરશો તો બીજા 5-10% એમાં પણ ઓછા થઈ જાય છે
અને 7000 રૂપિયા 12 મહિનાના છે દોસ્તો. કાલે એક્ઝામ છે સર. હા કાલે છે આસિસ્ટન્ટ જીએમડીસી ની. ઓકે 6300 થઈ જાય છે. 5600 જે 6 મહિનાના છે દોસ્તો એના 5040 થઈ જાય છે. અને 3500 રૂપિયા 3 મહિનાના છે એ 3150. અને જો તમારે ખાલી ડેમો જોવો છે તો 1400 ના બદલે 1260 થઈ જશે દોસ્તો. અને હા આપણે તો ગુજરાતી પાછળ આપણને 12 મહિનાનો મળે સાથે 2 મહિનાનો એમનેમ ફ્રી મળે. અહીંયા 24 મહિનાનો આપણે લઈએ તો 3 મહિના એમનેમ ફ્રી આવે. ગણી કાઢજો એકદમ સસ્તું પડે. થેન્ક યુ સો મચ દોસ્તો આજનો લેક્ચર નિહાળવા માટે. મારા દરેક મિત્રોને થેન્ક યુ સો મચ દોસ્તો. આ છે તમારી એકેડેમી, તમારી અનએકેડેમી છે દોસ્તો, મારી નથી બરાબર છે. લાઈક કરવાનું, શેર કરવાનું લેક્ચર સારું લાગ્યો હોય તો, અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધીસ ઇઝ યોર અનએકેડેમી દોસ્તો. મળીએ છીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી હું તમને અલ્પ વિરામ મૂકીને જાઉં છું અને નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. હવે નાઇસ ડે એન્ડ હેપી ડે.